સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકા પંચાયત કચેરી ખાતે આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે મેરી મિટ્ટી મેરા દેશ અભિયાન કાર્યક્રમ અંતર્ગત મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ યોજાયો. પ્રાંતિજ રેલવે સ્ટેશન ઉપર આવેલ તાલુકા પંચાયત કચેરી ખાતે તારીખ 18 ઓગસ્ટના રોજ આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે મેરી મિટ્ટી મેરા દેશ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ વર્ષાબા મકવાણાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવીને તેને સલામી આપવામાં આવી. તો ઉપસ્થિત સૌ કોઈ દેશને માટીને નમન તથા વીરોને વંદન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાંતિજ તાલુકાના ઝાલાની મુવાડી ગામમાંથી શહીદ થયેલ સત્યપાલસિંહના માતા પિતા પરિવારજનોનું સાલું ઢાળીને સન્માન કરવામાં આવ્યું હતું. તો ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે તાલુકા પંચાયત સંકુલમાં આયુર્વેદિક વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. હાથમાં માટી તથા માટીના દીવા લઈ પંચપ્રાણ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. તો આ પ્રસંગે સાબરકાંઠા અરવલ્લી સંસદ દીપસિંહ રાઠોડ, પૂર્વ મંત્રી અને પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદભાઈ એમ વોરા, તાલુકા પંચાયત પ્રમુખ વર્ષાબા મકવાણા, પ્રાંતિજ મામલતદાર જયનીલ શાહ, તાલુકા વિકાસ અધિકારી નીતિનભાઈ ચૌધરી, ભાજપ તાલુકા પ્રમુખ બળવંતભાઈ પટેલ, સંગઠનના પદાધિકારીઓ, તમામ સરપંચ તલાટીઓ સહિત ઉપસ્થિત રહ્યા હતા. તો તંત્ર દ્વારા કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જીલ રાવલ, જેડેસટીવી, પ્રાંતિજ. આજે જ્યારે સમગ્ર ભારત અને આદરણીય નરેન્દ્રભાઈએ મારી માટી મારો દેશ આહવાન આપ્યો, એમાં સમગ્ર ભારત જ્યારે ઉજવી રહ્યો એના ભાગરૂપે આજે પ્રાંતિજનો પણ કરાવ્યો હતો. આજે પ્રાંતિજનો સ્વાભાવિક રીતે કાર્યક્રમ જે રીતે કર્યો એ સ્વાભાવિક સરપંચો અને તલાટીએ કામ કરી અને જ્યારે એ માટી લઈ તાલુકા કક્ષાએ કામ કરી આજે જ્યારે એનો ઉત્સવ કરી રહ્યા હોય ત્યારે બધા સરપંચો, બધા તલાટીશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, મામલતદાર શ્રી, બીજા અધિકારીશ્રીઓ, પદાધિકારી શ્રી, આપણા ધારાસભ્યશ્રી, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ અને સરપંચો અને તલાટી બધાએ ભેગા થઈને કાર્યક્રમ ઉજવ્યા ત્યારે આનાથી મોટું કોઈ ગૌરવ હોઈ શકે નહીં. મારી માટી મારો દેશ, તો તમારા ગામની માટી જ્યારે પોતાના દેશમાં જઈ અને તેઓ જ્યારે એક પોદો વાવવાના અને એ ઝાડ થવાનું ત્યારે સ્વાભાવિક રહેવાનું મૂળ મંત્ર હતો કે આપણે જોઈ શકીએ છીએ કે નરેન્દ્રભાઈનું આહવાન હતું કે આજે આપણે અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે, જે ટેન્ટી ઉજવી રહ્યા છે, આ એક નહીં ત્રિવેણી કાર્યક્રમ છે અને ત્રિવેણી કાર્યક્રમનો મૂળ અર્થ એવો છે કે આપણે ભૂતકાળમાં જે વિદેશોનો જે કંઈક તત્વો કરે છે એને દેશ નાબૂદ કરી સ્વતંત્ર ભારત, ભારત ઉપસિયા હોય, ભારત સ્વતંત્ર થાય અને ભારત સોના મિલ ફેરીથી બને એના બધા પ્રયત્નો આપણા નરેન્દ્રભાઈ કરી રહ્યા હોય ત્યારે આપણે બધા સાથ સહકાર આપી એને ટેકો આપી અને સમગ્ર એનું કામ કરીએ.